નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર બીજા મળી રહ્યા છે. મિત્રો, લોકસાહિત્યકાર મયાભાઈ આહીરને તમે ઓળખતા હશો, ગુજરાતના સૌથી મોટા લોકસાહિત્યકાર છે. મિત્રો, એના ઘરે માતમમાં છવાઈ ગયું છે. શા માટે? શોકનું મોજું ફરી વળ્યું. તો આવો મિત્રો જાણીએ, દુઃખનો પહાડ તૂટી પડ્યો. મિત્રો, મયાભાઈ આહીરના પિતા શ્રી વિરાતાનું નિધન થયું છે. લોકસાહિત્યકાર જે છે એના પિતા 103 વર્ષની ઉંમરે. અને મિત્રો, મયાભાઈ આહીરનું ગુજરાતની અંદર ડંકા વાગે જ છે. માયાભાઈ, મિત્રો, રિયલમાં હું વાત કરું તો માયાભાઈ આહીર પાસે જે પ્રગતિના પૈસા છે એવા હજી સુધી બીજા કોઈ ગુજરાતી કલાકાર પાસે નથી. એનું પ્રૂફ તમને આપું છું. ઇન્સ્ટાગ્રામમાં પણ એના છોકરાની આઈડી પણ તમે જોઈ શકો છો. લગભગ 35-40 ફોરવ્હીલો છે, બધી મોંઘીઓ. માયાભાઈએ ખૂબ જ એટલે કે પ્રગતિ કરી, અને પ્રગતિ માટે મહેનત પણ એટલી કરી. એના સબૂત પણ એના પિતાશ્રી હતા મિત્રો, અને એના આ દુઃખો પણ જોયા છે. માયાભાઈ આહીર શરૂઆતમાં ટ્રેક્ટર હાંકતા મિત્રો, ખૂબ આગળ વધાય છે. તો મિત્રો, વિરાતા માટે ઓમ શાંતિ લખજો. માયાભાઈ આહીરને આ દુઃખ કઠિન સમયમાંથી ભગવાન બહાર કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરીએ દોસ્તો. અને એની અંતિમ યાત્રા પણ આવતીકાલે રાખી હતી, 31/7/2022 બોરડા મુકામે. ભગોડાની બાજુમાં બોરડા ગામ આવ્યું, ત્યાં હતું મિત્રો એના ગામ નિવાસસ્થાને. તો મિત્રો, તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવી શકો છો, કારણ કે માયાભાઈ આહીરે દેશ વિદેશની અંદર આપણા ગુજરાતના ડંકા વગાડ્યા છે. આટલું જ નહીં, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ માયાભાઈનું નામ છે. તો ઓમ શાંતિ લખજો, લાઇક કરજો. થેન્ક યુ. બાય બાય. જય માતા.